સુરતના ધીરોદ ગામે નવી નાંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે નબળી કામગીરી જણાતા લોકાર્પણ સમયે નજર પડતાની સાથે જ રસોડું અને શૌચાલયમાં ઓછી ગુણવત્તાવાળું સિરામિક જણાતા તુરંત તોડાવી ત્વરિત નવ બનાવવાનો આદેશ કરી સ્થળ પર ત્વરિત નિરાકરણ લાવી આયોજનબદ્ધ કામ કરવા માટેનો દાખલો બેસાડતા રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી દ્વારા સ્થળ પર જ તુરંત નિવારણ લાવવાની શિક્ષણ જગતમાં જ્વલંત બનતી અનોખી ઘટના જોવા મળી. સ્થળ પર રૂબરૂ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને બોલાવી તાત્કાલિક ધોરણે નબળું કામ તોડાવી નવું કામ ચોકસાઈપૂર્વક કરવાની રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા કરવામાં આવી હતી. રાજ્યના કમર્શિયલ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ તેમના કામરેજ વિધાનસભા વિસ્તારના દેરોદ ગામ મુકાબે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ અવસરે કામગીરીમાં ઉણપ જણાતા સ્થળ પર તાત્કાલિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને રૂબરૂ બોલાવી નબળી ગુણવત્તાનું કામ તોડાવી નવું કામ સત્વરે કરાવીને નિવારણ કર્યું હતું અને ભવિષ્યમાં પણ આયોજનબદ્ધ કામગીરી કરવા જણાવ્યું હતું. કામરેજ વિધાનસભા ક્ષેત્ર એટલે મારા મત ક્ષેત્રની અંદર દેરોદ ગામની અંદર નંદઘરનું લોકાર્પણ મારા હસ્તક રાખવામાં આવ્યું. આ પૂરો આ વિસ્તારના પરિવાર, હળપતિવાસ પરિવાર અને આદિવાસી ક્ષેત્રના મારા બંધુઓ જ્યારે અહીંયા રહેશે તો એમના બાળકો માટે પૌષ્ટિક આહાર મળી રહે, એમને પ્રાથમિક ભેજનું શિક્ષણ મળી રહે એ હેતુથી આંગણવાડી યાને કે નંદઘરનું નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ મેં કર્યું છે. મારા હાથે રિબિન જ્યારે કાપી અને જ્યારે અંદર મેં પ્રવેશ કર્યો, તમામ પ્રકારની વસ્તુ ચકાસી ત્યારે મને રસોડું અને ટોયલેટ બંનેની કામગીરી ખૂબ વીક લાગી, નબળી હતી. નબળી કક્ષાના સિરામિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે એ જ સમયે ત્યાંના અધિકારી વગેરેને સૂચના આપી. અત્યારે જ હજી મેં લોકાર્પણ કર્યું, તુરંત જ એ તોડાવી અને ફરી વખત સારી ગુણવત્તાવાળું સારું રસોડું ને સારું બાથરૂમ બનાવવા માટેની સૂચના આપી. જે આપ જોઈ રહ્યા છો અત્યારે તમામ વસ્તુ તોડી નાખી છે. કાલે સાંજ સુધીમાં આ કામ નવું સારું ગુણવત્તાવાળું બની ચૂકશે. એના ફોટા પણ મને મોકલશે અને પાછો આવતા વીકે હું આની ચકાસણી કરવા આવીશ. હું સંદેશો આપું છું, અમારા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર હજારો હજારો ક્લાસરૂમ અને શાળાઓના નવા બાંધકામ ચાલી રહ્યા છે. નવી ક્લાસરૂમો બની રહ્યા છે, સ્માર્ટ ક્લાસ બની રહ્યા છે. હું એ કહી રહ્યો છું કે એક પણ જગ્યાએ વીક કામ થતું હશે, જ્યાં અમારી મુલાકાત હશે ત્યાં આ જ પદ્ધતિથી તોડાવી અથવા તો નવું બનાવવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. એટલે દરેક ક્ષેત્રે મારો આ સંદેશો છે કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના એ માર્ગદર્શન નીચે અમે સરકારના એક એકમ છીએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારું કર્તવ્ય અને દાયિત્વ એ આવે અંત્યોદય સુધી સરકારના જે પૈસાઓ છે એ રૂપિયો એમના સુખાકારી માટે વપરાવો જોઈએ અને આમાં કંઈ ગડબડ થશે તો કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેશું નહીં. દરેક ક્ષેત્રે આ જ પદ્ધતિથી નવી પાછી વસ્તુ અમે એના દ્વારા જ બનાવરાવશું. આ મારું પ્રોમિસ છે કારણ કે અમે નરેન્દ્ર મોદી સાહેબના સૈનિક છીએ.